નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, પ્રજ્ઞાપુત્રોને સંદેશ. આ મશાલ મારા વારસદારો સંભાળે. ભાવનાત્મક પરિવર્તન આપણને આપણા લક્ષ્ય, જવાબદારી અને કર્તવ્યોનું સ્મરણ કરાવશે અને અત્યાર સુધી જે નથી થયું તે કરવાની પ્રેરણા આપશે. હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. યુગ પરિવર્તનનું આ મહાન કાર્ય પ્રબુદ્ધ આત્માઓના આત્મપરિવર્તનથી થશે. આપણે બદલાય તો જ માનું બદલ આપણી પોતાની અંદર પ્રકાશ પેદા થશે અને પછી તે બધે જ ફેલાઈ જશે. અજ્ઞાનરૂપી અંધકારની ભયંકર પરિસ્થિતિ આ રીતે દૂર થશે. જે મશાલને અત્યાર સુધી હું સળગાવી રહ્યો છું તેને હવે બીજા જવાબદાર વારસદારોના હાથમાં સોંપવી પડશે. એ માટે જેઓ જીવંત છે તેમને આવાહન કરવામાં આવી રહ્યું છે. તેમણે સમજવું જોઈએ કે આ સામાન્ય સમય નથી. એમાં પ્રબુદ્ધ આત્માઓએ સામાન્ય કક્ષાનું જીવન જીવવાનું નથી. તેમના માથે કેટલીક વિશેષ જવાબદારીઓ અને કર્તવ્યો છે. જો તેમની ઉપેક્ષા કરવામાં આવશે તો તેમનો આત્મા તેમને ડંખશે અને તેમના હૃદયમાં બહુ વેદના જાગશે. તે આત્મગ્લાનીનું દુઃખ શારીરિક વેદના કરતાં પણ વધારે અઘરું લાગશે. તેને સહન કરવાનું મુશ્કેલ બની જશે. ધન, સ્વાસ્થ્ય, યશ, પદ, પ્રતિષ્ઠા વગેરેની ક્ષતિ તો સહેલાઈથી પૂરી થઈ શકે છે, પરંતુ કર્તવ્યની ઉપેક્ષા કરીને જીવનનો અમૂલ્ય અવસર ગુમાવી બેસવાના કારણે જે પશ્ચાતાપ થાય છે તેની વ્યથા સહન કરવી બહુ મુશ્કેલ બની જાય છે. આપણા પરિવારમાં કોઈને એવી વેદના સહન ન કરવી પડે તે જ ઉત્તમ છે. આપણે જાગૃત સંસ્કારોવાળા અને વિશેષ લક્ષ્ય માટે અવતરિત થયેલા નવા યુગના અગ્રદૂતો છીએ. આપણે આપણા સ્વરૂપને સમજવું જોઈએ, આપણે આપણા માર્ગને સમજવો જોઈએ અને જે કરવું યોગ્ય, જરૂરી અને અનિવાર્ય છે તે કરતા રહેવું જોઈએ. નવયુગના આ સંધિકાળમાં આપણે આળસ અને પ્રમાદમાં આપણી ચેતનાને મૂર્છિત પડી રહેવા દેવી જોઈએ નહીં. શરીર, પરિવાર, કમાવું વગેરે જવાબદારીઓનો નિર્વાહ જે રીતે કરીએ છીએ અને તેમના માટે જે પ્રમાણે વિચારીએ છીએ અને કરીએ છીએ એ જ રીતે આપણે આપણા આધ્યાત્મિક કર્તવ્યોને પૂરા કરવા માટે પણ કંઈક વિચારવું જોઈએ અને કરવું જોઈએ. તેના તરફથી સાવમો ફેરવી લેવું તથા તેમની ઉપેક્ષા કરવી તે કોઈ પણ રીતે યોગ્ય નથી. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, નવેમ્બર 1968, પૃષ્ઠ 64. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ ઓડિયો છે. આ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા મા જગદંબાની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આ ઓડિયોને પોતાના પૂરતો મર્યાદિત ન રાખતા અન્ય જનજનમાં પણ, ગ્રુપમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં, સતયોગી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય માતાજી.